नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ जयेश परमार ने आपनु हार्दिक स्वागत करूँ छूँ अपना आजना सेशन में। कि जेमा गया सेशन में मित्रों अपने आदिकोष केन्द्रीय कोष जे छे ए टॉपिक की शुरुआत करी थी, तो आ सेशन में ए टॉपिक ने कंटीन्यूअस करता आगळ वधीए छीए। तो चालो शुरू करिए आजनु आ सेशन आदिकोष केन्द्रीय कोष विषयनु। तो आगळ शुं कहे छे मित्रों के कोष केन्द्र पटल बराबर ए मात्र शुकोष केन्द्रीय कोष जे छे एमां जोवा मळे छे। शुकोष केन्द्रीय कोष में कोष केन्द्र पटल जोवा मळे छे। आपणे अंदर जोयुं तो अंदर के जनीन द्रव्य अनावृत होय छे, एमां कोष केन्द्र पटल जोवातुं नथी। तो क्यां होय? तो कि सुकोष केन्द्रीय में ज कोष केन्द्र पटल जोवा मळे छे, आदिकोष केन्द्रीय कोष में एनो अभाव छे। आगळ रिबोसोम सिवाय आदिकोष केन्द्रीय कोष में सुकोष केन्द्रीय कोष जे छे एना जेवी अंगिकाओ जे छे ए जोवा मळती नथी। एटले के सुकोष केन्द्रीय कोष जे छे एना जेवी मात्र ने मात्र एक अंगिका कही, तो के रिबोसोम एक जेवी छे जे सुकोष केन्द्रीय कोष में पण जोवा मळे अने आदिकोष केन्द्रीय कोष में जोवा मळे। ए सिवाय जे छे सुकोष केन्द्रीय कोष जेवी कोई अंगिका जे छे ए आदिकोष केन्द्रीय कोष में जोवा मळती नथी। आगळ शुं कहे छे? आदिकोष केन्द्रीय कोष जे छे एमां आगवी समाविष्ट रचनाओ जोवा मळे छे। आगवी समाविष्ट रचनाओ जोवा मळे छे एनो मतलब के जेम सुकोष केन्द्रीय सुविकसित कोष तरीके रचनाओ धरावे छे, एम आदिकोष केन्द्रीय कोष छे ए पण केटली केक रचना धरावे छे। तो आगवी समाविष्ट रचनाओ जे छे जोवा मळे छे। एमां शुं कहे छे के कोष रस पटल जे छे मित्रों एमांथी विभाजित थयेली विशिष्ट रचना होय छे, अने ए रचना शुं छे? तो के एने मेसोसोम तरीके ओळखवामां आवे छे। शुं कहेवाय छे? मेसोसोम्स। हवे शेमांथी कीधुं छे? कोषरस पटलमांथी। एनो मतलब शुं मित्रों? के दाखला तरीके ए समजो के બેક્ટેરિયાનો કોષ છે તો ફરતે એની મોનોકોષ દીવાલ છે, બરોબર? તો કોષ દીવાલ છે, એની અંદર તરફ આ કોષરસ પટલ છે। તો કોષરસ પટલ જે છે એ શું કીધું છે? કોષરસ પટલમાંથી વિભાજિત થયેલી, તો કોષરસ પટલ જે છે આ રીતે એમાંથી વિભાજિત થયેલી, કોષરસ પટલ સાથે સંકળાયેલ એમાંથી વિભાજિત થયેલી જે છે, એટલે કોષરસ પટલનું અંતર્વલન કહી શકાય, અંદર તરફ વળાંક લેવું તેવું, બરોબર? તો એને શું કહેવાય? તો આ રચના જે છે મિત્રો એને મેસોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે। શું છે? મેસોઝોમ, બરોબર? એ મેસોઝોમ, તો મેસોઝોમ શું છે? એ આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એની લાક્ષણિકતા છે। મેસોઝોમ જોવા મળે એનો મતલબ એ સુકોષ કેન્દ્રીય કોષ નથી, પણ કેવો છે? આદિકોષ કેન્દ્રીય કોષ છે એવું કહી શકાય છે। મેસોઝોમ એ કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે। શું છે? અંદર તરફનું વલન, ફણા કપડો પોતે, બરોબર? તો એ જે છે એ આ સળંગ રચના હતી, સળંગ રચનામાંથી અંદર તરફ એ રચના આગળ વધે છે। એ તો કેવું છે? ગળી વળવી, આપણે કહે ને ગળી વળવી, રૂમાલ જે છે સીધો હોય અને રૂમાલ આમ નજીક લાવે તો એ વચ્ચેનો ભાગ શું થશે? ગળી પડે। તો એ રીતે છે, તો એ જે છે અંતર્વલન છે, અંદર તરફ આગળ વધતી વિલંબિત રચના, આખી જે છે આ રચના છે લંબાયેલી, બરાબર? તો એને શું કહેવાય? મેસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે। તો જોઈએ મિત્રો આગળ તરફ કે આ જે મેસોઝોમ જે છે એનું કાર્ય શું છે, બરાબર? એનું હોવાથી એનું મહત્ત્વ શું છે? બેક્ટેરિયાના જે કંઈ કોષ છે એમાં જે કહેવાય આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે મેસોઝોમની, બરાબર? તો એનું મહત્ત્વ હોવું જોઈએ, એના કંઈક કાર્ય હોવા જોઈએ, એની લાક્ષણિકતા હોવી જોઈએ। જોઈએ આગળ। તો મિત્રો અહીંયા મેસોઝોમ જે છે એની રચના તો ડિટેલમાં આપણે જોવી છે, પણ એ પહેલાં જે રીતે મેસોઝોમ જે છે એ કોષરસ સ્તર જે છે અથવા કોષરસ પટલની અંતર્વલનની રચના છે, અંતર્વલનથી પામેલી રચના, એટલે એમાંથી જ નિર્માણ પામેલી રચના, બરાબર? તો એ જ રીતે
કોષરસ્તર જે છે કોષ દિવાલ જે છે બરોબર તો એની ફરતે જે છે ટૂંકમાં બેક્ટેરિયાની ફરતે એ આવરણ કેટલા આવેલા છે બરોબર તો અહીંયા જે છે ને પહેલાં એ ડિસ્કસ કરવું આપણા માટે જરૂરી બને છે કે કોષીય આવરણ એટલે કોષ જે છે આદિકોષ કેન્દ્રીય કોષ જે છે એને કેટલા આવરણ છે કયા કયા આવરણ જોવા મળે છે અને એ આવરણ જે છે ને રૂપાંતરણ જે છે કયા કયા છે કેવા કેવા જોવા મળે છે એ જોઈ અને ત્યારબાદ જે છે એ મેસોઝોમ છે એની ડિટેલમાં આપણે ચર્ચા કરીએ જોવાનું છે એ પાકું છે તો અહીંયા મિત્રો મોટાભાગના આદિકોષ કેન્દ્રીય કોષો જે છે મોટાભાગના આદિકોષ કેન્દ્રીય કોષો જે છે મિત્રો એ વિશેષ રૂપે બેક્ટેરિયા જે છે એના કોષમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે શું કીધું છે કે વિશેષ રૂપે બેક્ટેરિયાના કોષમાં આદિકોષ કેન્દ્રીય તો છે જ મોટા ભાગે પણ વિશેષ રૂપે શેમાં જોવા મળે છે બેક્ટેરિયા જે છે એના કોષમાં સવિશેષ એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે જટિલ છે અને રાસાયણિક કોષીય આવરણ જે છે અને આ કોષીય આવરણ જે છે એ કેવું છે તો કે કોષીય આવરણ મજબૂત રીતે બંધિત એવી ત્રણ સ્તર જે છે એની સંરચનાઓનું બનેલ હોય છે મજબૂત જે છે બંધિત રીતે એવી ત્રણ જે છે રક્ષણાત્મક રચના જે છે જોવા મળે છે ત્રણ સ્તર જે છે એની સંરચનાનું બનેલું છે એ ત્રણ સ્તર જે છે એમાંથી સૌથી પહેલું સ્તર જે છે એ કયું છે તો જેમ કે સૌથી બહારનું સ્તર જે છે મિત્રો એને શું કહેવાય ગ્લાયકોકેલિક્સ તરીકે ઓળખવામાં આવે છે સૌથી બહાર તરફ કયું છે ગ્લાયકોકેલિક્સ તો અહીંયા જે છે એ સૌથી બહારનું આપણે એકણ બેક્ટેરિયા જે છે એમાં દૂરી દઈએ કે ભાઈ બેક્ટેરિયા છે તો સૌથી બહાર તરફ શું છે ગ્લાયકોકેલિક્સ જે છે એ જોવા મળે છે બરોબર શું છે એ ગ્લાયકોકેલિક્સ તો એ સૌથી બહારનું થયું આ બરોબર હવે જેના પછી ક્રમશ એટલે સૌથી બહાર છે એના પછીનું જે છે કયું છે તો એ કોષ દિવાલ છે કયું છે કોષ દિવાલ બીજું આવે છે કોષ દિવાલ તો એ પણ એ દર્શાવી દઈએ આ એના પછીનું છે કોષ દિવાલ આ બીજું એના પછીનું બરોબર અને શું કીધું છે અને અંદરનું આવરણ જે છે અંદરનું આવરણ એટલે કોષ દિવાલ પછીનું અંદરનું આવરણ જે છે એ શું છે તો એ છે કોષ રસ પટલ અથવા કોષ રસતર તો એ પણ દર્શાવી દઈએ તો આમ જે છે મિત્રો એ ત્રણ સ્તર જે છે શું છે તો કોષીય આવરણ છે જે મોટાભાગના આદિકોષ કેન્દ્રીય એમાં પણ સવિશેષ શું કીધું છે બેક્ટેરિયલ કોષ છે એમાં ત્રણ સ્તર જે મજબૂત રીતે બંધિત હોય છે તો એની રચના છે અને ત્યારબાદ એની અંદર તરફ અનાવૃત જનીન્દ્રવ્ય હોય અને એ ઉપરાંત જે છે એમાં જીવરસ જે છે આવેલ જોવા મળેલ છે બરાબર તો એની રચના થઈ ગઈ તો જે છે શું છે કોષરસ પટલ હવે શું કહે છે આગળ કે આ આવરણ જે છે એના દરેક સ્તર જે છે એ ચોક્કસ કાર્ય કરે છે પરંતુ આ ત્રણેય સ્તરો જે છે એ સંયુક્ત રીતે એક સાથે જ કહી શકાય બરાબર શું કામ કરે છે રક્ષણાત્મક આવરણ જે છે બનાવે છે એટલે એનો મતલબ એવો ત્રણ સ્તર છે ત્રણેય સ્તર જે છે એના કાર્ય અલગ અલગ તો છે જ પણ સંયુક્ત રીતે જોવા જઈએ તો ત્રણેય સ્તર જે છે એ બેક્ટેરિયલ કોષ અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષ છે અને રક્ષણાત્મક આવરણ જે છે એ આપવાનું કાર્ય કરે છે બરાબર મિત્રો આ સેશન જે છે એમાં અહીં સુધીની ચર્ચા રાખીએ છીએ હવે આ ત્રણે ત્રણ જે આવરણ જે સ્તર જે છે એના વિશે થોડીક ઊંડી માહિતી જે છે એ નેક્સ્ટ સેશનમાં આપણે જોવાના છીએ મળીએ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી આવજો